વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને સમસ્ત કચ્છી ભાનુશાલી સમાજે સાથે મળી અને સમૂહ લગ્નનું આયોજન કર્યું સાતમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં એકસો એકાવન યુગલોએ પોતાના નવા લગ્નજીવનની શરૂઆત કરી છે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ છેલ્લા સાત વર્ષથી સર્વજ્ઞાથી સમૂહ લગ્નનું આયોજન કરે છે અને આ વર્ષે યોજાયેલા સમૂહ લગ્નમાં મંત્રી કનુભાઈ દેસાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને મંત્રી પ્રફુલ્લ પાસેયા પણ ઉપસ્થિત રહ્યા સાતમો સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ લગ્નોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે લગભગ એકસો પચાસ ઉપરાંતના જોડાઓનું આજે સ્નેહ મિલન થવા જઈ રહ્યું છે ત્યારે સર્વે નવ દંપતિઓને આશીર્વાદ અને શુભેચ્છા આપું છું રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ રોડ પર કચરો ભરવાની ગાડીમાં આગ લાગી બનાવની જાણ થતાં જ મહાનગરપાલિકાનો ફાર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અચાનક આગ લાગતા અફરાત તફરીનો માહોલ સર્જાયો અને ફાર વિભાગે આગ પર કાબુ મેળવ્યો સદનસીબે બે સમગ્ર ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો એકસો ચોરાણું કરોડના હેરોઈન કેસમાં એટીએસે કરી છે ધરપકડ લોરેન્સના ચૌદ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરાયો ચેત કમાન્ડો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં લવાયો હતો અને જેલ હવાલે કરવામાં આવ્યો લોરેન્સને ગુજરાત એટીએસ સાબરમતી જેલમાં મોકલાશે મહેસાણાના વિજાપુરમાં નકલી મરચાના કૌભાંડ મુદ્દે મોટી ખબર ઝડપાયેલો આરોપી અગાઉ પણ ભેળસેળમાં પકડાયો હતો અને આરોપી સામે હજુ પણ એક કેસ પેન્ડિંગ છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે આકરી કાર્યવાહી થશે વારંવાર આ પ્રકારનું કૃત્ય કરતા શખ્સ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે તે સલાહ માંગવામાં આવી છે પૂર્વ વિભાગે દસ પોઈન્ટ પિસ્તાળીસ લાખની કિંમતની ત્રણ હજાર નવસો કિલો મરચાની ભૂકી જપ્ત કરી અને ફૂડ વિભાગે ગોડાઉન માલિક સામે પણ કાર્યવાહી માટે લીગલ ઓફિસરની સલાહ માંગી છે રાજકોટની ગોંડલ નગરપાલિકાએ મેગા ડિમોલ્યુશન હાથ ધર્યું છે નગરપાલિકાએ પાંચ દિવસના વિરામ બાદ ફરી ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું શહેરના નાના મોટા બજાર સહિતના વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ અનઅધિકૃત દુકાનોના ઓટલા બોર્ડ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે નગરપાલિકા કર્મચારીઓ પીજીવીસીએલ અને પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરી ભાવનગર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પાસે અસામાજિક તત્વોએ તોડફોડ કરી અને નાના ગોપનાથ ખાતે સ્વામિનારાયણ ભગવાનના ચરણ પાદુકામાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી મંદિરની અંદરના ભાગમાં પણ આ તત્વો દ્વારા પાદુકાની તોડફોડ કરાઈ હરિભક્તોમાં રોષ છે એકલન્ટ યુવક મંડળે અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી અને જાણ કરી છે જો કે પોલીસ દ્વારા હજુ ફરિયાદ નોંધવામાં નથી આવી ભાવનગરમાં કરોડોના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા મોહમ્મદ ટાટાનો ભાવનગર પોલીસે કબજો લીધો છે એકસો ચોત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડની વેરા શાખ મેળવી અને કૌભાંડ કરનાર મોહમ્મદ અલી રવજાણી ઉર્ફે મોહમ્મદ ટાટાને પોલીસે ઓક્ટોબરમાં ઝડપ્યો મોહમદ અલીને પકડી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો પાલિતાણામાં બોગસ બિલિંગની ફરિયાદ નોંધાતા તેની સંડોવણી સામે આવી જેને લઈને રેન્જ આઈજી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મોહમ્મદ ટાટાનો સાબરમતી જેલમાંથી કબજો મેળવ્યો મોહમ્મદ ટાટા ગરીબોના આધાર કાર્ડ મેળવી મોબાઈલ નંબર અપડેટ કરી અને ખોટા જીએસટી નંબર મેળવી અને બોગસ બિલિંગ કર્યા છે અને હવે વાત કરીશું પાટનગરમાંથી મળેલા હથિયારની પાટનગર ગાંધીનગરમાંથી હથિયારનો જથ્થો મળ્યો છે સરગાસણમાં બિનવારસી કારમાંથી ઝડપાયા હથિયારો બિનવારસી કારમાં હથિયારનો જથ્થો મળી આવ્યો છે ફ્લેટના બેઝમેન્ટમાં મળી આવી બિનવારસી કાર બે રિવોલ્વર બે દેશી કટ્ટા ત્રણસો જીવતા કાર્ટિઝ મળ્યા છે અને સ્વાગત અફોર્ડ ફ્લેટના બેઝમેન્ટમાં મળી આવી છે કાર કારમાંથી હથિયાર મળી આવતા ચકચાર મચી છે ઇન્ફોસિટી પોલીસે કાર કબજી કરી અને કાર્યવાહી પણ શરૂ કરી છે

સરગાસણ વિસ્તારમાં સ્વાગત એફોર્ટ નામના જે ફ્લેટ આવેલા છે અને તેના બેઝમેન્ટમાંથી હથિયારો સાથેની એક બિનવારસી કાર જે છે તે મળી આવી છે અને જેને લઈને ગાંધીનગર પોલીસ દોડતી થઈ ગઈ છે ગાંધીનગર પોલીસ માટે પણ આ ચકચારનો વિષય બન્યો છે કારણ કે આ ફ્લેટના બેઝમેન્ટમાં એક કાર બિનવારસી હાલતમાં હથિયારો સાથે મળી આવી છે અને તેમાં બે રિવોલ્વર બે દેશી કટ્ટા અને ત્રણસો જેટલા જીવતા કારતુસ જે છે તે મળી આવ્યા છે હવે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે જો કે આ સ્વાગત એફોર્ડ ફ્લેટ જે છે કે તેના ચેરમેન અને સેક્રેટરી જે છે તે મીડિયા સાથે કશું જ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે સાથે સાથે અત્યારે પોલીસે એક મહિનાના જે સીસીટીવી ફૂટેજ જે છે કે તેને લઈને અત્યારે તપાસ શરૂ કરી છે જોકે સવાલ અહીંયા એ પણ થાય છે કે અહીંયા જે સિક્યોરિટી એજન્સી જે છે રાણાજી સિક્યુરિટી સર્વિસ એના સિક્યુરિટી કર્મીઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે કે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર